पेज नंबर 198 उदाहरण नंबर 29 भागीदारों आपवामां आवेला छे चांदनी अने निहार प्रमाण बोलो एनु केटलुं छे पाका सर्वेमां सौथी छेल्ले जो शुं आपेली छे भागीदारोनी मूड़ी मूड़ी ने बोलो क्या लखाशे मूड़ी खातानी विगतमां शुं लखवानो चांदनी ना खानामां निहार ना खानामां पायल ना खानामां એની ઉપર વાંચો કારીગર નફાભાગ ભંડોળ એ પેઢી માટે શું કહેવાય કારીગર નફાભાગ ભંડોળ પેઢી માટે શું કહેવાય ખર્ચ કારીગર નફાભાગ ભંડોળ પેઢી માટે દેવું ગણાય શું ગણાય ચોથા ચેપ્ટરમાં આવેલું भागीदार वच्चे अनामत अने एकत्रित नफानी वेचनी मां आमनुं लखेली एमां टाइटल लखेलुं के कारीगर नफाभाग भंडोळ देवू होवाथी भागीदार वच्चे वेचाय तो कारीगर नफाभाग भंडोळ ने बोलो क्या लखाशे पाका सर्वयमां मूड़ी देवा कारीगर नफाभाग भंडोळ एनी पछी उपर जो રોકાણ વધઘટ અનામત ને ભાગીદાર વચ્ચે શું કરાય વેચતા પહેલા હવાલો ચેક કરવાનો હવાલા નંબર 5 રોકાણોની બજાર કિંમત કેટલી છે મિલકત લેના બાજુ જો રોકાણ કેટલા 90,000 માંથી કેટલા થઈ ગયા વધારો કે ઘટાડો ફાયદો કે નુકસાન ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન રોકાણો ખાતે કેટલો વધારો થયો તો પેલા ફંડમાંથી કોઈ પૈસા લેવા જવાની જરૂર પડશે તો ફંડ પૂરેપૂરું ભાગીદાર વચ્ચે શું કરાય વેચવું હોય તો એને ક્યાં લખાય મૂડી ખાતાની જમા બાજુ રોકાણ વધઘટ ભંડોળ બોલો રકમ જૂના પ્રમાણમાં ફાળવણી 3:2 કેટલા 3600 અને 2400 આ રોકાણોની કિંમત હવાલામાં 98,500 આપેલી છે ધારો કે 98,500 નથી આપેલી એની જગ્યાએ 85,000 આપેલી છે કેટલી આપે 85,000 તો શું થાય મિલકત લેણા બાજુ રોકાણ કેટલા 90,000 હવાલામાં કેટલા આપેલા ગણાય 85 90,000 ના કેટલા થઈ ગયા વધ્યા કે ઘટ્યા કેટલા ઘટ્યા એ 5 શેમાંથી લવાના ભંડોળમાંથી કેટલું છે 6,000 માંથી 5,000 લઈ લો 1,000 વેચી દેવાના તો પુનઃ મૂલ્યાંકનમાં કઈ આવશે તો પુનઃ મૂલ્યાંકનમાં આવશે સમજાણો ધારો કે હવાલામાં 98,500 છે એની જગ્યા પર તમને આપવામાં આવે 80,000 કેટલા આપે 80,000 તો મિલકત લેણા બાજુ કેટલા 90,000 હવાલામાં કેટલા શું થયું 10,000 નો 10 ક્યાંથી લેવા જવાના ભંડોળમાંથી ભંડોળ કેટલું છે 6,000 માંથી 10 લઈ લો 4 ઘટ્યા માઇનસ 4,000 એ પાછા ક્યાંથી લવાના પુનઃ મૂલ્યાંકનની ઉધાર તો ભાગીદાર વચ્ચે વેચવાના કેટલા પૂરેપૂરો ઉપયોગ કરી લીધો મિલકત લેણા બાજુ રોકાણ કેટલા લખાશે 98,500 ચલો રોકાણ વધઘટ અનામતની પછી વાંચો શું છે સામાન્ય અનામત ને ભાગીદાર વચ્ચે મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ફાળવણી 7200 અને 4800 7200 અને બીજા 4800 પૈને પછી વાંચો શું છે લેણદાર નવા પાકા સર્વયામાં મૂડી દેવા બાજુમાં વાંચો પહેલા બેંક ને બોલો ક્યાં લખાય રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ કેટલા 56 છેલ્લેથી વાંચો પહેલા શું આપેલું છે
मिलकत लेना बाजू यंत्रो एनी पछी मकान रोकाणों की किंमत लखी देवाशे बोलो केटली 98,000 આવી ગયો ને હવાલો એના પછી દેવાદાર આવે એટલે હવાલો ચેક કરવાનો કલકત્તામાં જ છે છે કે નથી પણ ઉપર આપેલી છે ને એટલે લખાશે ચલો દેવાદારની પછી કલકત્તામાં અને પછી બોલો શું આવશે બેંક पायल ने 1/4 થી નીચેની શરતોએ દાખલ કરી આ મૂડી ખાતાની જમા બાજુ કેટલી વિગતો આવે સાત બોલો કઈ કઈ નફા નુકસાન ખાતાની જમા બાકી સામાન્ય અનામત મૂડી અનામત આકસ્મિક અનામત અનામત ભંડોળ રોકાણ વધઘટ ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ ઉધાર બાજુ કેટલી વિગત આવે जूनी पागड़ी नफा नुकसान खाता नी उधार बाकी संशोधन विकास खर्च जूनी पागड़ी क्या प्रमाण में वेचाई हवे ध्यान थी जोजो नवा भागीदार ना भागनी पागड़ी क्या प्रमाण में वेचाई जूनी पागड़ी जूना प्रमाण नवा भागीदार ना भागनी पागड़ी पायल पागड़ी ना केटला रोकड़ा लावशे पायल पागड़ी ना रोकड़ा लावे रोकड़ आवे के रोकड़ जाए बोलो रोकड़ आवे तो रोकड़ खातु शुं कराय उधार तो आम दाखला में जो ने के नवु प्रमाण देखाय छे कया हवाला में नवु प्रमाण आपे तो पहलो काम त्याग बराबर जूनु प्रमाण माइनस नवु प्रमाण पहलो भागीदार चांदनी नु जूनु प्रमाण त्रण ना छेद मा माइनस लसा लेवो पड़शे छेद सरखा छे पंच नी बादबाकी एक ना छेद मा चांदनी नी पछी जूनु प्रमाण माइनस बराबर અને કોઈ ત્યાગ થાય છે અને કોઈ પાઘડી મળે પાઘડી એને કઈ મળશે પાયલ પાઘડીના કેટલા રોકડા લાવે છે પાયલ પાઘડીના રોકડા લાવે તો રોકડ આવે કે રોકડ જાય રોકડ આવે તો રોકડ ખાતો કેટલા રૂપિયા 20 રોકડ ખાતે ઉધાર તે કયા ખાતે પાઘડીના प्रीमियम खाते बोलो रकम 20,000 पागड़ी नो प्रीमियम जमा बाजू छे एने वेचवो होय तो शुं कराय पागड़ी ना प्रीमियम खाते उधार बोलो रकम बन्ने भागीदार ने अपाय के नो अपाय बन्ने ने शुं काम नहीं अपाय निहार ने कोई त्याग थतो बद्दा को नहीं आपी देवाई हम दोनों ने शू करवानी रोकड़ खाता नहीं कई बाजू सामी नी विगत पागड़ी ना प्रीमियम खाते रकम पागड़ी ना प्रीमियम नो खातो बनावेलू छे એની ખતવણી આવશે નહીં ચાંદની નું મૂડી ખાતું છે એની કઈ બાજુ લખાય મૂડી ખાતાની જમા બાજુ સામેની વિગત પાઘડીના પ્રીમિયમ ખાતે કોના ખાનામાં કેટલા રૂપિયા બાકી બંનેમાં સમજાણી અમનોન શકમંદ લેણાની જોગવાઈની જરૂર શકમંદ લેણાની જોગવાઈ એટલે ગાલખાત એની જરૂર છે તો હવે એને બાદ કરાય ટોટલ દેવાદાર કેટલા 80,000 માઇનસ કઈ કરાશે શું કામ માઇનસ નહીં કરાય અત્યાર સુધી કેટલાનું દારૂ પકડાતું 4,000 હવે કેટલાનું દારૂ પકડાય ઓછું કે વધારે ફાયદો કે નુકસાન ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ગાલખા અનામત ખાતે 4,000
यंत्रों की किंमत में 10% शू करवानो, मिलकत वधी के घटी, फायदो के नुकसान, नुकसान थाय तो पुनः मूल्यांकन, 10% माइनस बराबर 22,500 क्या लखाय, मिलकत लेना, मकान की बाजार किंमत के लिए शे, बाजार किंमत એટલે ને કઈ કિંમત કહેવાય, નવી, નવી કિંમત ક્યાં લખાય, પાકા સરવૈયામાં મિલકત લેણા બોલો કેટલું, મકાન ઉપર જો ને કેટલું છે, 60,000 માંથી કેટલા થયા, વધારો કે ઘટાડો, ફાયદો કે નુકસાન, ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન, મકાન ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતામાં રકમ આવે વધારા કે ઘટાડાની, રોકાણો આવી ગયા, પાયલ મૂડી તરીકે ચાંદની અને નિહારની નવી પેઢીની કુલ મૂડીના કેટલા ટકા લાવશે, કેટલા લાવશે, 20, કોના 20%, બા આ લાવ્યાના કે બા આ લઈ ગયાના, અત્યાર છે આપણી પાસે, ખાલી આમનું લખી નાખીએ, પાયલ મૂડીના રોકડા લાવે, રોકડ આવે કે રોકડ જાય, રોકડ આવે તો રોકડ ખાતાની શું લખાય વિગતમાં, અસર ઉધાર છે કે જમા, બીજી અસર કોની જમા, મૂડી ખાતાની જમા બાજુ શું લખાય, રકમ અત્યારે ખબર છે, ક્યારે ખબર પડે, પાયલ અને ચાંદની, સોરી ચાંદની ને નિહારમાં બા લઈ ગયા ખબર પડે પછી, સાતમો હવાલો આવી ગયો, આઠમો હવાલો, ચાંદની અને નિહાર તેમની કુલ મૂડી સંબંધિત નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે, તો ચાંદની અને નિહારનું નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું છે, 2:2 એટલે 1:1, પેક કરીએ ખાતું, પહેલા પુનઃ મૂલ્યાંકનનું ટોટલ, જમા સાઈડ વધારે છે, બોલો કેટલું, 52,500, ઘટતી રકમ 50, શું કહેવાય આને, ભાગીદાર વચ્ચે વેચી દેવાય, ભાગીદારોના મૂડી ખાતે બાજુમાં બે કૌંસમાં કોને કોને અપાય, ચાંદની અને નિહાર જૂના પ્રમાણમાં ફાળવણી, અસર ઉધાર છે કે જમા છે, બીજી અસર કોની જમા, મૂડી ખાતાની જમા બાજુ પર શું લખાય, પુનઃ મૂલ્યાંકન ખાતે ચાંદનીના ખાનામાં 30, નિહારના ખાનામાં, રોકડ ખાતું બંધ થઈ શકે એમ છે, શું કામ, પાયલની રકમ છે, મૂડી ખાતામાં સૌથી પહેલા ચાંદનીનું ટોટલ, મૂડી ખાતામાં સૌથી પહેલા કોનો ટોટલ, ચાંદની, ચાંદનીનો સરવાળો 1,60,000, તો આ બાજુ પણ લખાશે 1,60,000, ઉધાર બાજુ કઈ ઘટે છે, નથી ઘટતું ને, તો આની ગણતરી કઈ રીતે થશે ધ્યાનથી સમજો, અને આનું ટોટલ 1,36,000, આનું ટોટલ અહીંયા પહેલા લખી શકાશે નહીં, આનું ટોટલ અહીંયા લખી શકાશે, કારણ કે એ લોકોની મૂડી છે એ કયા પ્રમાણમાં રાખવાની કીધેલી છે, નફા નુકસાનના નવા પ્રમાણ, કઈ રીતે ગણતરી થશે એ જોઈએ, ચાંદની અને નિહારની મૂડી, ચલો ચાંદની મૂડી એટલે આનો ટોટલ આપો ને, 1,60,000 વત્તા નિહારની મૂડી 1,60,000,
7000 बन्ने नो टोटल 268000 चांदनी अने निहार नी बेई मूड़ी नो सरवाळो केटलो आव्यो 268। तमने छेल्ला हवाला में एवं कीधुं छे के चांदनी अने निहार ए बन्ने नी कुल मूड़ी संबंधित नफा नुकसान ना नवा प्रमाण में राखशे। नफा नुकसान ना क्या प्रमाण में? तो आ बन्ने नी मूड़ी नो सरवाळो छे तो बन्ने नी अलग अलग मूड़ी आपणने मळी शकशे। पहला मेळवे चांदनी नी मूड़ी, चांदनी 268000 गुणिया 1/2 134000 અને પછી કોણ? નિહાર 268000 ગુણ્યા 1/2 કેમ આવું શોધેલો? અત્યાર સુધીના કોઈ દાખલામાં તો નથી શોધેલો। હવાલો આપ્યો છે કે ચાંદની અને આખરની મૂડી, નિહારની આખરની મૂડી ફરજિયાત કયા પ્રમાણમાં રહેવા જોઈએ? નવું પ્રમાણ એટલે 1:1। તો આ 12 લઈ ગયા છે એ આપણે કેટલા લખાશે? 12 આ લઈ ગયા, બોલો કેટલા? 1,34,000 અને આ તો આની મૂડી મળી। પાયલની મૂડીમાં શું હવાલો આપેલો છે? પાયલની મૂડી તો એ ભાઈની મૂડી છે આપણી પાસે। પાયલની મૂડી બરાબર ચાંદની અને નિહારની મૂડીનું ટોટલ કેટલો? એના કેટલા ટકા? ગુણ્યા 20%, 53,000। આટલા રોકડા લાવશે? રોકડ ખાતાની ઉધાર બાજુ બોલો કેટલા? 53,600। અને મૂડીની જમા પણ બોલો કેટલા? હવે આ ભાગીદારનું મૂડી ખાતું પેક કરો ત્યાં ફરીથી બા લઈયા લખવાનું? શું કામ નહીં લખવાનું? એક વખત તો આવી ગયો તો હવે મૂડી ખાતા બંધ કરો, ઘટશે ત્યાં કયા ખાતે લખવાનું? રોકડ ખાતે। ઘટશે ત્યાં કયા ખાતે લખવાનું? રોકડ। ચલો સૌથી પહેલા ચાંદનીનું ટોટલ, ઉધાર બાજુ 1/34 છે, જમા બાજુ કેટલા છે? 160,800। તો જમા બાજુનો ટોટલ વધારે છે 1,60,800, એમાંથી 1/34 બાદ કરો 26,800 ની સામે શું લખાશે? રોકડ / બેંક ખાતે। આની બીજી અસર ક્યાં આપવાની? કયા ખાતામાં? રોકડ ખાતામાં। આ અસર કઈ બાજુ છે? તો રોકડ ખાતાની કઈ બાજુ? જમા। રોકડ ખાતાની જમા બાજુ ત્યાં વિગતમાં બોલો શું લખાય? ચાંદનીના રોકડ ખાતાની જમા બાજુ વિગતમાં ચાંદનીના મૂડી ખાતે રકમ 26। નિહારમાં જુઓ તો ઉધાર બાજુ મોટી છે કે જમા બાજુ? જમા બાજુનું ટોટલ આપણને ખબર હતું, નિહારમાં 1,7,200 હતું, ઉધાર બાજુ કેટલા હશે? તો ઉધાર બાજુ વધારે થઈ તો બંને બાજુ કેટલા લખાય? 1,34,000। જમા બાજુ એમાંથી બાદ કરો 26, ઘટેની સામે શું લખાશે? તો આની બીજી અસર ક્યાં આપીશું? ત્યાં જમા છે, રોકડ ખાતાની, રોકડ ખાતાની ઉધાર બાજુ શું લખાશે? નિહારના મૂડી ખાતે કેટલા? 26। ચલો પાયલનો ટોટલ 53,600, ઘટતી રકમ પણ 53, ત્યાં પણ રોકડ ખાતે લખાય, ત્યાં શું લખવાનું છે? 12 લઈ ગયા। પાકા સરવૈયામાં ભાગીદારની મૂડી 1,34,000, 1,34,000 અને
ત્રેપન છસો સરવાળો ત્રણ એકવીસ છસો પાકા સરવાયામાં જે નવી રકમ નથી આપેલી એ કઈ લઈ લેવાય કારીગર નફાભાગ ભંડોળ પિસ્તાલીસ લેણદાર કેટલા બાજુમાં બેંક ઘટે છે ને બેંક ખાતાનું ટોટલ ઉધાર બાજુનો સરવાળો વધારે છે બેંકની અંદર કેટલા એક છપ્પન જમા બાજુ બાદ કરો એક ઓગણત્રીસ શું લખાય બા આ બા બાજુમાં જાય બાનું નામ રોકડ ઓબ્લિક બેંક બોલો કેટલી રકમ બાકી છે કઈ પાકા સરવૈયાનું ટોટલ ચાર લાખ ત્રીસ હજાર બંને બાજુ ટોટલ કેટલું આવવું જોઈએ ચાર લાખ ત્રીસ હજાર છસો સમજાણું આ દાખલો કઈ રીતે બંધ કરેલો પહેલા શું બંધ કર્યું પુના મૂલ્યાંકન સરવાળો કર્યો નફો કે ખોટ ક્યાં આપી દીધો ભાગીદારના મૂડી ખાતા પછી કોના કોના ખાતા પેક કર્યા ચાંદની અને નિહાર એનો સરવાળો કર્યો ઉધાર બાજુ ઘટે એ બંનેનું શું કર્યું આપણે ટોટલ એ બંનેનું શું કર્યું ટોટલ પછી એ બંનેની મૂડીને કયા પ્રમાણમાં વહેંચી દીધી નફા નુકસાનના એક જેમ એક એટલે મળી ગઈ બંને પછી એ બોડી અહીંયા લખેલી છે પછી અહીંયા ખાતું ઘટે પેક કરો ત્યાં શું લખવાનું છે હવે બાલ અહીંયા ફરી વખત લખાય શું લખવાનું રોકડ ઓબ્લિક બેંક અને એની અસર ક્યાં આપવાની રોકડ ખાતા સમજાણો લખો દાખલાની નીચે અગત્યની નોંધ અગત્યની નોંધ નંબર એક સૌ પ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી તેના નફા કે ખોટની બીજી અસર ભાગીદારના મૂડી ખાતામાં આપવી ચોપડીમાં નહીં લખતા ચોપડામાં લખજો નોંધ નથી ટૂંક નોંધ છે નંબર બે ત્યારબાદ ચાંદની અને નિહારના મૂડી ખાતાનો સરવાળો કરતા તેની રકમ અનુક્રમે એક લાખ સાહીઠ હજાર આઠસો અને એક લાખ સાત હજાર બસો મળશે આ બંનેનું સરવાળો કરીને તે મૂડીને નફા નુકસાનના નવા પ્રમાણમાં કૌંસમાં એક જેમ એક વહેંચવી નંબર ત્રણ આ મૂડીને મૂડી ખાતાની ઉધાર બાજુ બા આ લઈ ગયા તરીકે લખવી નંબર ચાર હવે ચાંદની અને નિહારના મૂડી ખાતા બંધ કરતા જે બાજુ રકમ ઘટે તે બાજુ રોકડ ખાતે લખીને તેની બીજી અસર રોકડ ખાતામાં આપવી